ભવ બાધા હરો રાધા નાગરી સોઈ જા તનકી જા શ્યામ હરિત દ્યુતિ હોય હે શ્યામ બાધા હરો મારા ભવની બાધા હરી લ્યો બંધન હરી લ્યો પણ આપ એકલા નહીં રાધા સહિત રાધા સોઈ કેવી રાધા કે જ્યાં તનકી જી પરે જેના શરીરની જાય છે ને એ ગૌરવ વર્ણી આપના શ્યામ શરીર ઉપર પડતા જ્યાં તનકી જાઈ પરે શ્યામ હરિત દ્યુતિ હોય ગૌરવર્ણની જાય આપના શ્યામ શરીર ઉપર પડતા જે લીલા રંગની છાંય સવરાય છે ને એવા મારા જીવનની બાધા ને આપ હરી લ્યો વાર્તા શરૂ કર્યા પહેલાં એક પ્રતિક આપું વાર્તાનું બન્યું એવું કે બે પંખીડા તરસ લાગેલી બેને નર ને માદા રણ માથે ઉડે ક્યાંય પાણી જડે નહીં આકાશમાં ગમન કરતાં 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 એવા જગ્યાએ એક નાની એવી નાળિયેળની કાચલીમ પાણી હોય એટલું થોડુંક પાણી તક તકે બે સામું જોઈને પાંખું શકેલી અને એ નાની એવી પાણીની એક વીડી જેવું એની પાસે આવી અને ઊભા રહી જ ગયા થોડી વાર થયા પછી બે સખીઓ નીકળે છે બેયના પ્રાણ છૂટી ગયેલા છે બે દાય ચતુર સખ્યો પૂછી રહી છે ખડાના દિવસે પારધી લગાના દિશે બાણ હું તુજને પૂછું હે સખી કિસબીત તજગે પ્રાણ આમાં કંઈ પારધી દેખાતો નથી આમાં બાણ કોઈને વાગ્યું નથી એકને કોઈ અને ઘાયલ નથી કર્યા છતાં આ બે પંખીડા નરને ને માદા અહીંયા તો નિષ્પ્રાણ પીડ્યા છે કારણ શું ચતુર સખીએ જવાબ આપ્યો કે જલ થોડો નેહ ઘણો લગે પ્રેમ કે કે બાન પ્રાણ થોડો પાણી બહુ થોડું પીડ્યું નરેન માદાને કીધું તું પી લે બચી જા માદાએ નરને કીધું તું પી લે બચી જા એટલે નેહ ઘણો જળ થોડો લગે પ્રેમ કે બાન પાણ પ્રેમ ના એવા લાગ્યા હતા ને કે તો પી તો પી કહ રહે એકબીજા તું પી જા તું પી તું પી જા કરતાં કરતાં પ્રાણ છોડી દીધા બેમાંથી એકે પાણીમાં ચાંચ બોળી નહીં અને પ્રાણ છૂટી ગયા છે બસ આવી જ આપણી સંસારની વાતોમાં ઘણી વાર બને છે સંંત અઢારસો ને ચારમાં કિશનગઢના મહારાજા જસવંતસિંહજી કલા પ્રેમી વ્યક્તિ એ ગાદી ઉપર બિરાજમાન થયા પણ ઉત્સવ માલા અને રસિક બિહારીને જેવા મોટા મોટા જબરજસ્ત પુસ્તકોના રચયિતા હતા ચિત્રકલાના શોખીન હતા ગાયન કલાના એ પરા પૂરેપૂરા પરખંદા હતા થયું એવું કે પોતાના વી માતા માકાવતીજીને એમ થયું કે ગાયકો ઘણા છે રાજ મોટું છે જસવંતસિંહજી જેવો આમ યુવાન રાજવી કામદેવનો અવતાર એવો રૂપરૂપનો અવતાર પણ એના જે પદો છે એ જે રચના કરે છે એને બરાબર ન્યાય આપવા વાળી કોઈ ગાયિકા મળી જાય ને તો ભારે કામ થાય એ વખતે મુઘલ સમ્રાટ મોહમ્મદના રાજ દિલ્હીમાં કિશનગઢના વી માતા મહારા રાજમાતા મુઘલ સમ્રાટ મોહમ્મદ મુઘલને અહીંયા ગઈ અને મહેમાન બન્યા અને એક ગાયિકા એના ધ્યાનમાં આવી અરજ કરી કે શાહ આ ગાયિકા જે છે યુવા યુવાન છે એને જો આપ કહેતા હો તો એવા પ્રકારનું એનું ગળું છે ને કે અમારા કિશનગઢમાં અમારે એક ગાયિકાની જરૂર છે તો લઈ આવું લઈ જાઉં અમારું તો આ મોગલ સામ્રાજ્યનું ગાયનનું ઘરેણું છે છતાંય આપને બહુ ઈચ્છા છે અને આપ બધા છો તો હું ના નથી પાડી શકતો લઈ જાઓ આવ્યા કિશનગઢ ગાયિકા સાથે તૈયાર કરવામાં આવ્યા ગાયિકાને કે જસવંતસિંહ મહારાજાના જે રચનાઓ છે એ રચનાઓ તમારે તમારી રીતે ગાયકીમાં તૈયાર કરવી અને બાપા એ ગાયકા તૈયાર થઈ થોડા વખત કેવરાવામાં આવ્યું કે ગાયકા દિલ્હીથી લે આવ્યા છે વી માતાજી સામંત સાવંતસિંહજી નામ હતું સાવંતસિંહદી અને કચેરી ભરો આપણે આજ બેઠા છીએ એમ દીવાને ખાસનો આનંદ બીજો દીવાને આમનો આનંદ બીજો સુગ્ન શ્રોતાઓ પાંચ હોય અને એની મજા આવે જે કલાકારને એ બીજી એવા પ્રકારની કચેરી અકડે ઠઠ ભરાડીને કે સુગ્ન શ્રોતાઓ હતા એટલાને જ અંદર દાખલ કરેલા સમજદાર માણસો ગાયકીના બરોબર ઘોળીને પી જનારા સુગ્ન શ્રોતાઓ બે રાધાજીના ચિત્રો જબરજસ્ત ચિત્રકારે દોરેલા ચિત્રો તમે ગમે તે નવયવનાને ગોતો અને નક્કી કરો કે આના જેવી રાધા હશે તો તમારી નવયવના સામે ઊભી રાખો ને તો તમને એમ લાગે કે નહીં રાધાનું ચિત્ર વધે નવયવના ન વધે સુર ખૂબસુરતીમાં આ ચિત્ર જ વધે એવા બે ચિત્રો એની વચ્ચે લીલી જાજમ નાખાણી એની વચ્ચે લીલા તકિયા બંધાણા સિંહાસન ઉપર મહારાજા સાવંતસિંહજી બિરાજમાન થયા અને આસ્તે કદમ આસ્તે કદમ થાતી થાતી એકદમ શણગારમાં સજ્જ થઈ અને ગાયિકા આવી મૃદંગ મૃદંગ રીતે ગોઠવાઈ ગયા સારંગીવાળા ગોઠવાઈ ગયા ગાયકાએ ધીરેક લઈને કોર્નસ બજાવી પ્રણામ કર્યા મહારાજાએ થોડોક મંદ હાસ્ય કરી અને ઝીલી ઉર્લની બેઠી હાથ જોડીને વિનંતી કરી મહારાજ શરૂ કરું કરો શરૂ પણ એ પેલા એક વાત પૂછું કે જી મહારાજ તમારું નામ આવા બણી ઠણીને આવ્યા છો તો શું છે નવયોના આપનું નામ શું છે કે મહારાજા આપના મુખમાંથી પેલા બોલાઈ ગયું ને બણીઠણી બણીઠણી રાખો મહારાજા જાણે કે બનીઠણી નામ મહારાજાના દિલમાં રહી ગયું થવા દો કમલની પતિને એક ક્ષણની વારમાં ભમરી ધારે ને તો એ તોડી નાખીને બહાર નીકળી જાય પણ સવાર સુધી જો રાતમાં પુરાણી હોય ને તો સવાર સુધી કમલની પતિમાં પુરાયેલી ભમરી પ્રેમને આધીન થઈ અને કમળ જ્યારે સૂર્યના પ્રકાશથી ખીલે ને ત્યારે જ એ અંદરથી ઉડવાની તૈયારી કરે ત્યાં સુધી તોડી ન ઉડે મુખના જે ભાવ હતા ઓસ્ટ જે બીડાયેલા હતા એ આસ્તેક લઈ અને વ્રત સારંગી વાદક આમી આમ નજર થઈ ઠણીજીની બણી ઠણીજીની નજર થતા સારંગી વાદકે બહુ તૈયાર માણસ હતો એટલે સારંગી ઉપર જરાક કામઠી લીધી કામઠી લઈ અને તાર ઉપર સેજ આમ સ્પર્શ કરાવવાની તૈયારી કરી કોઈક દાદો દીકરાના દીકરાની દીકરીને જગાડવા હારો પોપચા બંધ હોય ને રેશમી રૂમાલ જેટલો હળવકથી ફેરવે ને જેટલા વાત્સલ્યથી ફેરવે જેટલા પ્રેમથી ફેરવે એટલી જ નાજુકતાથી કામથી હતી એવી જ રીતે મૃદંગ વાદ આસ્તેક લઈને થાપી તૈયાર કરી અને બાપા જે રાગણી ઓલી જે ભમરી કમલ ઉડેને એમ ઓસ્ટ ખુલ્લા થતા સોનેરી ભમરીની જેવી ગણગણાટ કરતી સુરાવલી શરૂ થઈ સાવંતસિંહજી મુક્ત થઈ ગયા કચેરી આખી મુક્ત થઈ ગઈ કે અરે 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 ક્યાં બહાર ક્યાં બહાર ક્યાં બાત જે જોતો તો જે મોતું હતું જોઈતું હતું એ મળ્યું મહારાજાના વસંત ઉત્સવના एक ग्रंथनी नहीं मेरी एक पदावली बीजी पदावली थता 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 तीज पदावली पो जमा लगो धा दिदांग दिदकट दिनांग दिनकट दिनांग दे दिनांग दा दिनांग दिदकट दिनांग दिद अरे दिंग दिंग गवयन के येल परी फैल फैल फागु परसत है अरे एटल ज नहीं ग्वाल पर ग्वाल तही पर नंदलाल लाल नंदलाल पर गुलाल बरसत है गवयन के येल परी ફેલ ફેલ ફાગુ પરસોત હે લાલ નંદ એક માથે બીજો કોવાળ્યો બીજા માથે ત્રીજો કોવાળ્યો અને લાલ નંદ લાલ પર ગુલાલ બરસોત હે અને નંદ ઉપર ગુલાલ જડી સ્તબ્ધ થયું ગાય સાવંતસિંહજી આ માથ કર્યો બની ઠણીજી આજ આ ચિત્રના કચેરીની અંદર ગુંજવા દેવું છે આ ફાગણને અહીંથી જવા નથી દેવો આપની જે સ્વર લહેરી લહેરાણી છે ને એ આમ નામ ભલે રિયે ચીન ત્રીજી વાર જી કંઈ જરાકામ થઈ પારેવાજી રતી સરજી પાસરીયું ઘાટે કશું બે ઘૂંટી પારે વાજી એવી રાતી હતી સર જેટલી સીધી હતી અને ઘાટા કહું બે ઘૂંટાડી હોય એટલી પ્રેમ ભરી આંકડી બની ઠંડીની સાવનસિંહ ઉપર ગઈ કાજલ ભરેલા નહીં ન કામળ મને ગમે છે કારણ નહીં આપું કારણ મને ગમે છે ગમી ગયા ધીવ મળી ગયો કહેવા દ્યો ને કે નયન પદાર્થ બહુ સારી વાત છે નૈન પદાર્થ નય ન રસ નયના નૈન મિલંત અણજાણ્યા શું પ્રિતડી પ્રથમ નયના કરંત નૈન પદાર્થેય નથી નયન રસેય નથી જ્યારે આંખ મળે છે ને તે પદાર્થને રસ બે ભેગા થાય છે એને પ્રીતડી કહેવામાં આવે છે પછી બસમાં એલા જતા હોય ને કોકનું બાળક હોય તો ચોકલેટ કાઢીને એના મોઢા મૂકી છે ને કોઈકને કોણી મારી લઈશ નથી ખબર આપણને આ નથી ગમતી વ્યક્તિ ગમતી ચોકલેટ મૂકી મહારાજાના હૃદયના સિંહાસન ઉપર બની ક્યારેક ક્યારેક બે વ્યક્તિ પછી તો એકાંતમાં બની ઠણી ગાતા હોય મગવાલી ગલીચા સામા સિંહાસન ઉપર બની ઠણી આરામથી બેસીને ગાવ જોઈ આપણે કાંઈ સંગીતની જરૂર નથી ગાવ જોઈ અને મહારાજા મુખ આમું જોઈ બની ઠણીના અને વિચાર કરે આખા શરીરના સ્વરૂપનું દર્શન કરે તો કર કે છે એમ મંગલ મિજાજ ગોરી નવલ કિશોરી કહું અરે આમ કર ભોરી રાધા આજ ચલી દિન હોરી મેં રાધા જેમ હોળી ખેલવા નીકળી હોય ને એવા ભાવથી આ મારા હામી છે અને કુંદન કો રંગ ફીકો લગે ચલ કે અસ ચંગન ચારું ગુરાય આ તો કામદેવના જેવો અંગ આનો કેવી પ્રકારની આ નવ યવના દીપી રહી છે થાતા થાતા દોસ્તી બધી મિત્રાચારી ઘાટ થાવા મંડાણી રાજ રાજને ઠેકાણે કનેક જાતના માણસો ભાવનગર મહારાજાના લગ્ન થયેલા રાણી ચતુરભાઉ ગોહિલના અને વી માતાજીને થોડીક મુશ્કેલી સર્જાવા માંડી કે બની ઠણીની બહુ નજીક સાવંતસિંહજી પધારી ગયા છે દિવસો પસાર થાય છે પછી તો એમનો બની ઠણીનો ઉતારો હતો અને એ રાજમહાલયની ભાવ નજીકમાં લેવાઈ ગયો નજર બગીચેની અંદર બની ઠણી એ એકલા ટેલતા ટેલતા એક સરોવરના કાંઠે આવી અને પોતાના એ પ્રિયતમના જરો કહામે આમ નજર કરે ત્યાં બની ઠળીને જોઈ અને મહારાજા ધીમે ધીમે પગથિયા ઉતરે આવીને બે બાજુ બાજુમાં બેસી જાય રાત્રિનો ગજર ભાંગવા માંડે તમરાના લહેકારા શરૂ થાય રાત્રિ પસાર થતી હોય અને સરોવરિયો બિલકુલ હંચામાં ઢાળ્યો હોય એવા પાણીમાં જરાય હલ્યા ચેલા વિનાનો એ પાણીનો અંદર બેના પ્રતિબિંબ સરોવરિયું પીતો હોય ચંદ્ર પીતો હોય અને આસ્તેક લઈને ચતુરા એ પુરુષને પ્રેમી પુરુષને ક્યાંક પણે નજર કરો તો જરાક કમલની પત્તી ઉપર હંસને હંસી બેઠા છે કેવા લાગે છે અનિમિષ્ અચલ જો હંસ હંસી નલીની પત્રની હાર આ મરકત ભાંજન પે લહે શંખથી ઉની હાર મરકત મણીના ભાંજન એટલે પાત્રની અંદર શંખલો અને છીપલી ગોઠવી દીધા હોય ને એવા જીવતા હંસ થોડોક ઉબડક બેઠો છે હંસી એની બાજુ લપકીને બેઠી છે કમલની પતિ છે કેવા લાગે છે જુઓ તો રાજન મણીઠણીના જરા કોણીથી સ્પર્શ કરી પડખામાં કે કઉ કે આ કયો તો બિયાડ જખ જખ ભેક બારીજ કે ભેગા વસે ઈશકી ભમરો એક રસકી જાડે રાજિયા કઉ કમલ ની વાત કરશ ને તું તો કહું તને ભિયાળ જોખ માછલું જળો કરચલો અને માછલું આ બધા પાણીમાં જ વસે ને ભિયાળ જોખ જખ એટલે જળો અને ભેક એટલે માછલું બધા ક્યાં વસે પાણીમાં વસે કમલને કાંઈ સમજે નહીં સદા સાથે રહેવા વા હોવા છતાં ન સમજે સમજે કોણ કે ઈસકી ભમરો એક રસકી જાણે રાજ ભમર સમજે ભમર કે કમળના રસને શું કહેવાય શું કમળનો નો રસ ચીજ છે બારી અડધી ખુલે રાજ મહાલયોની આંખું જોવાઈ જાય દાસ ઠઠ્ઠા મસ્કરી કરે આછા પહેરે લુગડા વાતું કરે અજબ રાય જાના મન રીઝવવા ઓલા પછી શબ્દો નહીં વાપરું ઘરે ગજબ માટી ખટપટ બની ઠળીને મેણાના માળ શરૂ થઈ ગયા હાય 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 જીવવો કેમ સમજી ગયા મહારાજે સમજી ગયા કે પોસાશે નહીં એક ગાયકાના પ્રેમમાં ગળાબૂટ બનેલો સાવંતસિંહજી હવે જે કવિજનો હતા કચેરીમાં આવતા હતા અને એ જે વખાણ કરતા હતા કે વ્રજ દેશા બંધન ચના મેરું પહાડા મોડ આ તો લંકા ગઢા ગરુડ ખગા લંકા ગઢા ઓ રાજ કળી રાઠોડ તમારો રાઠોડ વંશ છે વ્રજનો દેશ ચંદનનું વાન અરે વ્રજ દેશા ચંદન બના ને મેરુ પહાડા મોડ અને સોનેરી પર્વત મેરુ પહાડ એવો એવો પંખીમાં લંકાનો તમારો રાઠોડ કુલ છે મહારાજા મહારાજા હેઠું જોઈ જઈને સમજી કે મને એમ કે છે કે તમારી ધરોહર જુદી છે બની ઠણીની ધરોહર નથી એક માં બની ઠણી કીધું મહારાજ મને આપ વિદાય આપી દો જે થનારું હતું જે પ્રેમ કરવાનો હતો એ થઈ ગયો આપનું સિંહાસન ડોલવા માંડી ગયું છે ને માટે મને આપ મુક્ત કરી દો હું રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રટતી રટતી વ્રજમાં ચાલી કૃષ્ણ મય બની જાય મહારાજા મારા કૃષ્ણ છો બની ઠણીજી રાજપાટ અમર નો રિયે અમર પ્રેમ રીએ હર હર કર બની ઠણી તારો મારો પ્રેમ અમર રહેશે મેં મારા ચિત્રકાર નિહાલ ચંદજીને કહી દીધું છે કે મારી બની ચિત્ર દોરો અઢારસો ને અગિયાર ની માલિકા બની ઠણી જે ચિત્ર તૈયાર થયું આજની ઘડીએ કિશનગઢની ધરોહરના ચિત્રના એ રેખાઓની અંદર અંકિત થયું છે સોળસો ની સદી નામના ઇટાલિયન ચિત્રકારે મોના લીસા દોરી મોના લીસા દોરાણીને ત્યાર પહેલા બની દોરાણી અને બે ભેગા નો થયા નિયાલચંદને આ વીઓના દોરદો છ વિંચી નકર બેનપણ્યું થઈ જાય એવા ચિત્રો થાય અજબ ગજબ નું ચિત્ર ત્યાર થયું સંત અઢારસો ને બાર માં પ્રેમિકા અને પ્રેમી રાજપાટ છોડી ગાદી કોઈકને સુપ્રત કરી દે અને વ્રજમાં માં ગયા વ્રજ ચાલ્યા ગયા ભાઈ ભાઈ મુક્ત ફરવા માંડ્યા એક ગોવાલન બીજો ગોવાલ એક કૃષ્ણ બીજી રાધા કોણ અટકાવે વ્રજ ને એ મધુ રે મધુ રે દિન મે મધુ રે ચાહત મંગલ ગાવન માલ પલ્લવ કોકિલ જો પટાવન થાર બને શીત પત્ર મોતન બુંદ બધાઈ બનાવન પ્યારે પ્રવીણ ચલો જો મિલો આયો વસંત બયાર બોલાવન હાલો હલો પ્રવીણ આ તો મળવા પધારો અને એ ખલખલાટ કરતી જમનાજી હોય એ વ્રજ વ્રજમાં એ ફાગણ આવે ફાગણ અંગ હે સખી કર્મા લહી અને ગુલાલ આ કાનો બેફામ બન્યો અને બોલે રંગે રંગના ફાગ બની ટણી કે હાલો આપણે ઓલાને જોવા તો જ કૃષ્ણ બન્યો છે સાવંત સાવંતસિંહજીએ પીળી પીતાંબરી ધારણ કરી હોય વ્રજની માળા કામદેવનો અવતાર હોય એવો રૂપ હતો ગોરો વાન હતો માથે મોરનું પીછક ધારણ કરે બંસી વગાડતા શીખી ગયેલો હોય ઓસ્ટ ઉપર બંસી હોય અને બની ઠણી કોટોળાની વચ્ચે હાલતી 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 કે પૂછતો પૂછતો એને એ કોણ છે કે તમે જ કયો ને આ કોણ છે એ કે બંસી બહતર બેસ્તર ટાઢે દેખતી હું ઓહી જસુમતી કે દુલા રહે ગૌધન ચરૈયા એ ચીરકો હરૈયા એ ગુંજન ધરૈયા એ કુંજન વિહારે હે એ મનમોર એ માખન કે ચોર યદુનંદ ગોપીન કે આખીન કે તારે હે અરે એ પિતપટ વારે એટન વારે ગોકુલ મેં હે આજ પીતાંબરી વાળો આજ મનનો મોર ચોર આજ કાળા કાળા કાંજળવાળો આ કૃષ્ણચંદ્ર છે આ રસિક વિહારી નામ ધારણ કરેલી બની ઠની નો જ કવિતા આપને હું કહી રહ્યો છું એમનું નામ પછી રસિક વિહારી હતું અને સાવંતસિંહજીનું નામ વ્રજની અંદર નાગરી દાસ હતું રાધા નાગરી કૃષ્ણની અને એનો દાસ અગર રાધા સ્વરૂપ બની ઠની એનો હવે હું સાવંતિ દાસ ત્યાં સુધી પ્રેમાલાપ નહીં પ્રેમની ઐક્યતા સધાવા માંડી ગઈ તાદાત્મ્યતા સધાવા માંડી ગઈ થતાં થતા થતા એક દિવસના માથે બરોબર સન અઢારસો ને ઓગણીસની સાલનો શરદપૂર્ણનો ચંદ્ર આકાશમાં ખીલ્યો એક કૃષ્ણ એક ગોપી એક કૃષ્ણ ને ગોપી એક કૃષ્ણ એક કૃષ્ણ ને ગોપી એક કૃષ્ણ ને ગોપી અંદર યમુનાના કાંઠા રાસ રાસની તૈયારી મહારાજા બેઠા છે બની ઠંડી છે અને રાસની રાસ શરૂઆત થાય છે રાસ શરૂઆત થઈ આની આનીકરજી ચંદ્ર આકાશ ની પર ટેકો લઈ ગયો છે અને રાસ ઉપડ્યો એક સમય શશી નિશી હોય મન અધિક હુલો યમુના તટ વ્રજ નારી જૂથ રચો મનો હર રાસ આ તો જાણે કે કૃષ્ણ ચંદ્ર યુગ પાછો જ્યાં વ્રજમાં આવ્યો હોય અને રાસ રમાતો હોય એવા પ્રકારનો બની દેખાવ હતો જાણે રાધા બની એક સમય શશી નિશી અતિ વજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ ચિત્ત બિલાસ કિને મુરલી ધુન ગતિ રસાલ ગહરીશ્વર કર ગોપાલ તાન માન શુભક તાન મનમરાલ લીને

આકાશની માલી પાસે શશી અતિ ઉદાસ વાળો હતો પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ શરદ ઋતુ પ્રૌઢ હતી રમન રાસ જગ નિવાસ ચિત્ત બિલાસ કિને જેના અંદર જગત આખું સમાયેલો છે એ અગર તો જગતમાં સર્વત્ર સમાયેલો છે કૃષ્ણ ચંદ્ર આજ પોતાના મનની અંદર વિલાસ જગ નિવાસ ચિત્ત બિલાસ કિને ચિત્તમાં વિલાસ થયો તઈ તો પછી બાકી હું રી ગહરી સ્વર કર ગોપાલ ગોપાલે મોલની સ્વર ગહરી કરી ચણખલું નાચતું હતું ગાયોના વાછડું નાચતા હતા ગવત્રીઓ એના રૂવાડા ફરક ફરક થઈને નાચતા હતા વૃક્ષોના પરણો નાચતા હતા યમુનાનો તટ નાચતો તો યમુનાના પાણીના તરંગો નાચતા હતા એક પ્રહર બીજો પ્રહર પણ જનક ચોરી અનકી ઠનક મૃદુ ગનકી આ તો રોનક જોનક સ્વર નોપુરકી ઝાલકો કહે પદમાકર ત્યાં બાંસુરી કી ધૂની મિલી રહ્યો બંદિશ સરસ સનાકો એક તાલકો દેખત બનત પેન કહત બનેરી કછુ વિવિધ બિલાસ હુલાસ યહ ખ્યાલકો ચંદ છબી રાસ ચાંદની કો પરકાશ રાધિકા કો મંદ હાસ રાસ મંડળ તો ગોપાલ શરૂ થયો બની ઠણીજી ત્રીજો પ્રહર હવે તો રાખો એ બની ઠણીજી આપણે ઘરે જાય કોણ સાંભળે કોઈ સાંભળતું નહોતું બસ નૃત્યાંગના એકલી હતી ગોવાળો સ્તબ્ધ હતા મહારાજા સાવંતસિંહજી એકદમ મુક્ત થઈને જોઈ રહ્યા હતા નૃત્ય બંધ નથી થતું ઝાંઝરી વાગતી રહી છે ચોડીઓ ઝમકતી રહી છે આકાશમાં ચંદ્ર એ આકાશમાં ટેકો લઈ રહ્યો છે રાધા સ્વરૂપ બની ઠણીની કાજ આજ કાજલ ઘેરી આંખો પોતાના પ્રિય કૃષ્ણ ચંદ્ર જેવા સાવસિંહની આંખો સાથે એકદમ તાદ તાદાત્મ્ય થઈ અને રસમય થઈને મંડાઈ ગઈ છે અને ચોથા પ્રહરે વૃષ્ણાંગ થતી ખોળામ જઈ પડી પ્રેમીના પ્રેમિકા મહારાજ ભલો બની જી આટલું બધું નચાય હાલો આ તમે પરસેવામાં રેપ જોબ છે હા મહારાજ હા મહારાજ શું કહેવાનું થાય છે બની ઠને આ થાકી ગયા તમે આમ હોય ના મહારાજ થાકી નથી મહારાજ મને રાધા યાદ આવી છે કૃષ્ણ ગોકુળમાંથી ચાલ્યો ગયો ને જ્ઞાની હતી પ્રખુ વાહન ને મહારાજ એટલે જીવી ગઈ હું ન જેવું તને મેં રાજપાટ છોડાવી દીધું છે મહારાજ મને ખબર છે તું દુબળો પડતો જા છે ને હું ન જેવું મહારાજ મારે મારે મારા મારા કૃષ્ણના સાથે મારા રાસ લીલાની અંદર લીન થઈ જવું છે સંદેશો આપવો છે મારો પ્રેમી આવશે ત્યાં રાસ રચીશ લ્યો મહારાજ બને ઠણી નહીં મહારાજ નહીં પ્રાણ છૂટી ગયા શરીરને યમ યમનામાં પધરાવ્યું પ્રેમી કાંઠા ઉપર બેઠો રહીએ આ ને વ્રજ કહે સાવંતસિંહજી નાગરી દાસ થોડુંક જમી લ્યો ને નહીં ને ક્યાંક પાણીમાં હાથ લાંબો કરીને બટકું લંબાવે એનું જમવાનું ભાવે તો બાકી નથી ભાવતું ભાઈ આવી આકાશમાં ચંદ્ર કોણ રાસ રમે કોણ ગોવાળો ભેગા થાય કોણ રાધા બને કોણ કૃષ્ણ બને એકલો ચંદ્ર આકાશમાં ઉગ્યો એટલે પ્રતિબિંબ પીડ્યું યમુનાના જળમાં હાથ લાંબો કરીને ક્યાં આવીને મને ખબર હતી તું કોઈક ને કોઈક દિવસ તારા ચંદ્રમુખને જેવો અણસાર મને યમુનાના જળમાં એ દેખાડીશ ને આવીને લે આયો મારી દીધી તું પી તું પી કહર હે ઈસબિત ધજકી પ્રાણ